ત્રિમંત્ર બોલવો એટલે આપણી અંદર સ્થિરતા આવે પણ ત્રિમંત્ર બોલવામાં આપણું ચિત્ત ત્રિમંત્ર બોલવામાં રહેતું નથી ખરેખર આ ત્રિમંત્ર દાદા ભગવાને એટલા માટે આપ્યો છે કે આપણી અંદર સ્થિરતા આવી જાય એક ચિત્તે આ નમસ્કાર કરો ને દાદા ભગવાન આપેલા ત્રિમંત્રમાં તો અંદર તમને એટલો બધો આનંદ થાય બોલવામાં ગુણો ગાવામાં અને આવી વ્યક્તિઓને નમસ્કાર કરવામાં પણ પણ થાય શું આપણે ઘણી બધી વસ્તુ મિકેનિકલ થઈ ગઈ ત્રિમંત્ર બોલાય તો આજુબાજુ જો જો કરીએ એ બ્રિજ પર ગયો તો આટલો ઊંચો બ્રિજ કેમ બાંધ્યો હશે એવું અત્યારે આપણને કોઈ લેવા દેવા ના હોય કોઈ આપણને બોલાવતું ના હોય કોઈની જોડે કંઈ ના હોય તો પણ આપણી આ પ્રકૃતિ જોયા કરશે આ બાજુ જોશે આ બાજુ ચિત જશે ક્યાંય લેવા દેવા ના હોય આપણી અંદર મિકેનિકલી ત્રિમંત્ર બોલાય પણ ચિતની હાજરી ઓછામાં ઓછી થાય એટલે કહીએ કે દાદા આપેલો ત્રિમંત્ર જેટલી વાર બોલોને એટલી વાર ગુણોને નમસ્કાર કરો છો આવી ગુણો આવા ગુણો જેમની અંદર પ્રગટ થયા છે તેમને હું નમસ્કાર કરું છું અને કેવા ગુણો કે આ સંસારમાં કોઈની અંદર નથી એવા પવિત્ર વ્યક્તિ છે આ અને એનું જા ત્રિમંદિર ફરીથી જમ્યા તે અત્યાર સુધી આ રિલેટીવે સુક્રિયા કરી

કે જમવામાં ચીત હતું જમતા જમતા કઈ બીજે ધ્યાન હતું કે પછી જમવામાં હતું જમીને ગયો તો સુનારાને જોયા કર્યું કે કે આપણે પણ ગયા કારણ જમ્યા પછી આપણને થાય કે બહુ દૂર થી આવ્યા છીએ અંદર ચાલુ કરાય રિલેટિવ શું કર્યા રિલેટિવ કે આપણે વેલા આવ્યા છીએ થોડો એક કલાક આરામ કરી લઈએ આમ કરીએ એમ કરીને રૂમ માં લઈ જાય પાછું પોતાની ડિઝાઇન પ્રમાણે રૂમ જોઈએ એ રૂમમાં કોણ છે એની જોડે ફાવશે કે નહીં ફાવે એ જોવે આ રિલેટિવ બધું કરે રહેવું હોય પાંચ દિવસ પણ એટલી બધી આ રિલેટિવ મગજમારી કરે કે આ રૂમ ને આ આપો આમ નહીં આ આપો આમ નહીં આમ આપો એટલે દાદા કીધું કે રિલેટિવ ને જોયા કરે ને તો એની ડિમાન્ડ

મળે જેવા છો એવું તમને વાતાવરણ ભેગું થાય છે એવું આને કઈ દેવું પડે કે આ જે બધા ભેગા થાય છે એના પરથી તું તારી જાતને ઓળખી કાઢ કે આ બધા આવા કેમ ભેગા થાય છે હવે આ વાત બપોર સુધી આ રિલેટિવે આરામ કર્યો મોઢું ધોયું પછી અંદર બોલે કે ચા બની ગઈ હશે કે પછી પીએ તો કે હજી વાર છે સવા બે થી આજે ચા પીવાય જશે પણ ચા પીવા આવે તો ચાવાળા ભેગા ના થાય કારણ કે સાડા ત્રણ નો ટાઈમ અને આપણને તો ચા પેલી ચા ભેગી થાય બાર પચીસ રૂપિયા નો નાનો અમથો કપ આપે તરત જ આ રિલેટિવ શું બોલે ચાલશે સાડા ત્રણે કારણ કે પચીસ રૂપિયામાં આવડો નાનો કપ તરત જ જે કરે એ જ ભોગવે આ રિલેટિવ ખાતા ખાતા શું કે ના મજા આવી આ તીખું છે આ આવું છે આ આમ છે પછી એની આ રિલેટિવ કેવું છે કે આપણે છૂટા ના પડીએ ને તો આપણી આપણી ઈચ્છા પ્રમાણે જમવાનું ભેગું થાય એમાં વપરાય જાય દાદા સમજો છો વાત સાંભળો છો દાદા ભગવાનની વાત છે દાદા ભગવાને ક્યારેય સામેથી જમવાનું શું બનાવશો પૂછ્યું છે કયું નથી દાદા કહેતા કે અમારી પુન્યય આ અમારી ઈચ્છા પ્રમાણે ખાવામાં વપરાઈ જાય તો અમારી પુણ્ય તો અમારું કલ્યાણ અને જગતના કલ્યાણમાં વાપરવા માટે લાવ્યા છીએ ત્યારે આપણે બધા જોજો રૂમ મળવી જોઈએ આરામ થવો જોઈએ આ રિલેટિવને જશે પછી પંખો શોષશે તો કે આ રિલેટિવની પુણ્ય કેમાં વપરાય છે ચા પીવામાં સુવામાં એટલે કે કઈ વાંધો પણ જોયા કરવાનું કીધું છે એ આપણાથી થતું નથી તરત અંદર ભેગા થઈ જઈએ સેજ રિલેટિવમાં સુખ ઓછું થાય એ ભેગું આપણે ભેગા થઈ જવાય રિલેટિવમાં સેજ દુઃખ આવે ને એટલે તરત થાય મને આમ આપજો મને તેમ આપજો મને નહીં ફાવે મને આમ છે હવે રિલેટિવ નથી બોલતું ત્યારે બોલતું તું રિલેટિવ પણ જેવો હું શુદ્ધાત્માની સીટ પરથી ખસ્યો અને રિલેટિવમાં પેઠો એટલે રિલેટિવ રિલેટિવ રહેતું નથી કારણ કે એને બળ મળ્યું મને નહીં ફાવે મને નહીં ચાલે એટલે દાદાએ પહેલો પ્રયોગ કીધો કે રિલેટિવને રિલેટિવ રાખવું બહુ મોટો અભ્યાસ છે તમે કેશો ખરા આપણે બધા કહીએ છીએ હું પણ કઉ છું પાંચ આજ્ઞા સમજાઈ ગઈ છે પણ એક પહેલી આજ્ઞાનો પ્રયોગ ચાલો જોઈએ તો ખરા બપોરનો આરામ ભેગો થાય છે કે કોઈ ભેગું થાય છે બપોરનો આરામ ભેગો થાય છે આ રિલેટિવને કે કોઈ વાતો કરનારું ભેગું થાય છે આને રૂમમાં જઈને બેસવું ગમે છે એકલા તો રૂમમાં એકલું જવું સંજોગ ભેગા થાય છે કે કોઈ આવીને કંઈક વાતચીત કરીને કંઈક કહે છે મારે ગયો મારે ભારમલભાઈ મળ્યા કે નિમેશભાઈ ચાલો ને ઉપર લાઇબ્રેરીમાં આ જરીક સત સાધન ને પંચામૃત ને બધું ઉપર છે તો અમે આવશો તો મને ખબર પડશે ઉપર બહુ પુસ્તક પડ્યા છે ગોઠવે કોણ ત્યાં લઈ આવ્યા જેટલા મળ્યા તેટલા કારણ કે આરતી કરવી હોય આ કરવી હોય તમે તું લે કરવા ગયો હું ગુડી ગઈ ને તો ખોટો ખોટો કે હવે જરીક આરામ કરી લઈએ આને ભેગું કોણ થાય છે એ જોવાનું છે આપણે આના માટે પ્લાનિંગ નથી કરવાનું કે ચાલો હવે જમ્યા છે ને અડધો કલાક આરામ કરી જ લઈએ તો કે આને કોણ ભેગું થાય છે તો કે આ રિલેટિવ નો પ્રયોગ મહાત્માઓ વાપરવા જેવો છે કે અત્યારે ચાપ નો ટાઈમ થશે કોણ જશે હમણાં ત્રિમંત્ર બોલ્યા તો ત્રિમંત્ર માં રિલેટિવ હાજર રહેતું જ નહોતું અહીંયા જુએ કોણ આવ્યું અહીંયા જુએ કોણ ગયું કોણ આગળ બેઠું આપણને એક આપણું અંદરનું સામાયિક કરવા દે નહીં આંખ બંધ કરો તો બોલાય ખરું ત્રિમંત્ર પણ હાજર ના રહેવાય આ રિલેટિવ આપણને નુકસાન કરતું નથી પણ આપણે રિલેટિવને નુકસાન કરીએ છીએ રિલેટિવનો મોક્ષ આપ મેળે થાય એવો છે પણ રિલેટિવનો મોક્ષ થવામાં આપણે પોતે જ એમાં અડચણ રૂપ થઈએ કારણ કે બોલે નથી મજા આવતી નથી મજા આવતી ચાલો ઘરે જઈએ હવે બધાના ઘર નજીક હોય એટલે ઘરે જાય એટલે પછી સૂઈ જવાય સૂઈને પછી ઊભા થાય એની મેળે આ રિલેટિવ એની મેળે અહીંયા આવી જાય આવીને બેસી જાય ઉપયોગ ઉપયોગ નથી એટલે શું કે રિલેટિવ સુઈ ગયું પાછો એ રિલેટિવ ઉભો થયો જાગ્યો મોઢું ધોવા ગયો પછી જોયું કે કોણ છે બહાર કોઈ છે ચાલ એની જોડે વાત કરું આજ કે પાછો આજ કે પેલા છે તો હમણાં નથી જવું બહુ લાંબી વાતો કરે આ પોતે જ બોલે પોતે જ કરે પોતે 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 જ જ લે અને અને ભોગવે આપણને બધાને શું થાય આ હું છું જોજો એટલે દાદા કીધું રિલેટિવ ભમરડો છે શું કહ્યું દાદા ભગવાન નું વાક્ય છે આખું જગત ટી ઓપીએસ ટોપ્સ ટી ઓપી એટલે ફર્યા કરે છે જેવું એનો પાવર ઘટે એટલે ભમરડો પૂરો બધે આપણને આ વાત ગમે પણ આની ઉપર વાત આવે નહીં આ ભમડો છે આ ટેમ્પરરી છે અને આ રિલેટિવ નથી મારી સત્તામાં કે નથી રિલેટિવને પોતાની સત્તા સુવાની સત્તા ખરી ભૂખ લાગે ત્યારે જમાય કે એમનેમ જમાય અને સાચી ભૂખ લાગી હોય તો ટેસ્ટ સ્વાદ જો રે ખરો તીખું છે ને મોળું છે ને આમ છે ને હવે બધાના કયા પ્રમાણે અહીંયા રસોઈ કરવા જઈએ તો દાદા કહેતા બધા જોડે રહેજો અને રસોઈમાં જે બને ને એ ખાવાનું એટલે તમને તમારી પ્રકૃતિની ઓળખાણ થાય ત્યારે બધા શું શીખી ગયા છે આવું મળે તો સારું આમ મળે તો સારું ત્યારે દાદા કહેતા બધાએ ભેગા જવાનું રસોઈ જે બને તારી પ્રકૃતિ શું બોલે છે એને જોયા કર કારણ કે તારી ઈચ્છા પ્રમાણે જો મળી તો તારો પુરુષાર્થ થશે નહીં આવું આને કહેવાનું છે આને કેવું પડે એટલે કહીએ છીએ કે હવે આ રિલેટિવ સાંભળો છો બધા મહાત્મા બધા સાચું તો સામે તમે જેને જુઓ છો એ પણ રિલેટિવ કે રિયલ હે બોલો ને સામે બાપો બાપુ સામે તમે જેને જુઓ છો એ બધા રિલેટિવ કે રિયલ રિલેટિવ બરોબર કયા આધારે કહી શકશો કે બધા રિલેટિવ છે તમે આને કીધું રિલેટિવ રિલેટિવ આ છે અને હું શુદ્ધાત્મા રિયલ સામે આંખે દેખાય બધા રિલેટિવ રિલેટિવ સાના આધારે કહીએ છીએ ટેમ્પરરી છે એટલે હે નહી આંખને દેખાય એટલે રિલેટિવ રિલેટિવ એટલે ટેમ્પરરી બરોબર ટેમ્પરરી એટલે વિનાશી મુખ્ય રિલેટિવ કેમ કહીએ છીએ પણ હું શુદ્ધાત્મા છું બરોબર હોય પણ શું થાય આ હું કરું છું આ મેં કર્યું આ મેં મારી અક્કલ થી કર્યું હું જ કરું છું એવું રે કે ના રે હે હવે છે એણે કર્યું તેણે કર્યું એવો એ કર્યું હું અહીંયા કરનારો થયો છે રિલેટિવ રિલેટિવની સત્તા નથી રિલેટિવ આપ મેળે ભમડો ફરે એમ ફર્યા કરે છે આ પણ માનું છું હું ચા પીવું છું આરામ કરવા ગયો હું ગયો પણ બહુ દૂર પડે છે બોલતો જાય અને ભોજનાલય સુધી લેતો જાય એક ચાની કેટલી મોટા મોટાને છે ત્યાં લઈ જાય લઈ જાય કે નહીં તો કે રિલેટિવ જોવાનો મુખ્ય હેતુ શું છે તો કે હું પોતે અ કરતા છું અને બધાને રિલેટિવ સ્વરૂપે જોઉં છું એટલે બધા અકર્તા છે આમાંથી કોઈ સ્વતંત્ર કશું કરતું કારણ કે આપણે અત્યાર સુધી કેવું જોયું એમણે આવું કર્યું રિલેટિવ નથી જોયું આપણે આ રિલેટિવ છે અને રિલેટિવ આ કરે છે અને રિલેટિવ થી જુદા એ રિયલ છે એવું આપણે નથી જોયું એણે આવું કર્યું એણે આમ કર્યું એ આવા છે એણે આમ કર્યું એમણે આમ બોલ્યા તમે રિલેટિવ નથી જોતા બોલો શું હતું રાજુભાઈ હે કોણ કયા નવીન કાકા અહીંયા નથી રિલેટિવ સાંભળો છો ને મહાત્મા રિલેટિવ બોલવાનો અર્થ એટલો કે એમાં કરતા પણ દેખાવું ના જોઈએ અત્યારે મને બધા રિલેટિવ દેખાય છે રિલેટિવ દેખાય છે પહેલી આજ્ઞા દાદાની પહેલી આજ્ઞા મુખ્ય છે રિલેટિવ એટલે પૂરણ થયેલું ગલન થાય છે ભરેલું

આ ભૂલ કાઢો ભલે ખાલી થતી હોય પણ ના ચાલે ખાલી થતા પહેલા અંદર વાળા તમારી પાસે સાઈન કરાવી જાય છે તો જ ખાલી થાય નહી તો દાદા કહેતા કે અંદર પડ્યું પડ્યું ત્રણ વરસ પડે ને તો એ પણ ઓગળી જાય ત્રણ વર્ષ પડે ને ત્રણ વર્ષ અંદર ને અંદર રહે ને ખાલી થઈ જાય ઓગળી જાય બહાર આવે જ નહીં પણ આપણી પાસે સાઈન કરાવી જાય છે એટલે આપણે કહીએ કે ભલે રિલેટિવ પણ પણ જોખમ છે છે આ ભૂલ ચાલે નહીં નહીં અને ખાલી આપણને એક આદત પડી છે તો કે ભાઈ આ રિલેટિવ તો કે આ રિલેટિવ રિલેટિવ તો કે કેવું તો કે આ રિલેટિવ એની મેળે ફર્યા કરે છે આને કેમ ભેગું થયું તો કે આની જોડેનો રિલેટિવનો રિલેટિવ હિસાબ હતો એટલે ભેગા થયા રિલેટિવથી રિલેટિવ હિસાબ પૂરો થયો એમાં હુંય નથી નથી અને સામેવાળી વ્યક્તિ પણ રિલેટિવથી રિલેટિવનો હિસાબ પૂરો થયો થાય કે ના થાય પણ હવે જ્યારે આનું ઉપરાણું લઉં અથવા હું આ થઈ જાઉં તો સામેવાળી વ્યક્તિ પણ મને કરતા દેખાય કારણ કે હું ભોગતા થયો મને આવું કઈ ગયા તો કહે તને નથી કીધું નિમેષને કીધું છે તને નથી કીધું નિમેષને કીધું છે પણ અંદર પેલી એટલી બધી સજ્જડ હોય ને તો કે વાત સમજાય ખરી પણ ટકે નહીં કે નિમેષને કહી ગયા છે આ શરીરને કહી ગયા છે અને એક શરીર બીજા શરીર જોડે હિસાબ ચૂકવે છે એમાં તું ક્યાં આવ્યો વચમાં પણ જો જો આપણને હજી આના પ્રત્યેનો પક્ષપાત કે ના દેખાય તમે ભોગતા થયા તો સામે કરતા દેખાય અને હું અહીંયા ભોગતા નથી થતો સામે સામેવાળા પણ કરતા દેખાય નહીં એક પ્રકૃતિનો બીજી પ્રકૃતિ જોડે એટલે એક રિલેટિવ જોડે છો સુઈ નથી ગયા ને સાચું કારણ કે જમવાનું ગયું ને પણ એ તો ટાઈમ થઈ ગયો માપમાં જ ખાધું હશે ને કા દબાવીને થોડું ખાય રિલેટિવ કોણો દરી કરી હશે ને આગળ બેસવા દે આ રહ્યું આ ખુરશી પર કોર અહીંયા બારી દે તો બારીમાં ખુરશી છે ને અહીંયા પણ ખુરશી છે બેસવું ના એ તમને નહીં ફાવે રેવા દો તમને નહીં ફાવે પાછું બાયર બાર હા તમે એવું કે દોડી દોડીને ના જતા ઘર ના તો કપડા સુકવી શકતા નથી નામાં ક્યાં આવો એટલે પહેલી આગના રિલેટિવ અને દાદા ભગવાને આપણી અંદર અકર્તા પદ ઉભું કરી આપ્યું અકર્તા એટલે આપણને હવે ખબર પડી કે કોઈ પણ ક્રિયાનો હું કરતા નથી વાત સાચી કે ખોટી બોલો ને पंगे बढ़ा मालूम, डाटा भगवान के पास मलायचो की नहीं मालिकत है, और डाटा भगवान केता, आमे, केवल दर्शन की पूरा होती क्या नहीं करी चीज़, केवल दर्शन में इसलिए आमे अंदर भी कोई पन क्रिया, बाहर भी कोई पन क्रिया, इन्हा करता तो नहीं था पर मालिक पन नहीं है। केवल ज्ञान में चार विधि होती है सो कि दो केवल ज्ञान में चार विधि होती है केवल दर्शन गुरु तो और ज्ञानी बोलो जो आपकी समझ में आ गई क्या का जगत में पोषाय के ना पोषाय पर कोई पर क्रिया को करता है कौन बोले से कि अंदर बैठे लोग मालिक जत्या सुजी आप मालिक हो वो मूमीनेशू मूजीवूचू मू करूचू ई राधा एक एमनी ज्ञाना दीधी हु राइट जगह पर पेशartifactId रॉन्ग बिलीफ वाला हु राइट बिलीफ में मू स्थापन करू એટલે હવે શું वो सुदाश माचू, वो दादा भगवान जो सुदाश माचू, बोलेंगे नहीं? अबे, रॉंग मिली फिर क्या होगी मैं सूखू? क्या सूखी पूंछे मांतो तो? करे सरीन क्रिया करे सरीन तालिया करे सरीन अरे पुत्र सूखे, ऊँगल चूँ, नेगल यू, मारे गलवा कू, ऊँ भयो, ऊँ आभियो, ऊँ विचार चू બોલે કે ના બોલે બોલો ને મહાત્મા હવે હું રાઇટ રાઈટ બિલીફો થઈ ગયો રાઇટ એટલે શું કે છે દર્શન સ્વરૂપે દર્શન સ્વરૂપે શું કે છે હું શુદ્ધાત્મા છું હું કોઈ પણ ક્રિયા કરતા નથી હવે આપણને જો આ પાકું થઈ જાય તો આપણને કોઈ કર્તા સ્વરૂપે ના દેખાય

પાણી તપેલી બધું જોયે કે ના જોયે એકલા થી બને બધું હોય હોય ગેસ આ બધું એમ કરતા ખરો પણ શું છે તો કે રિલેટિવ છે ત્યારે અત્યારે આપણને વાંકું કેમ પડે તો કે આનો પક્ષ લેવાય જાય એટલે વાંકવું પડે એટલે આપણને સામે વાળી વ્યક્તિ દોષિત દેખાય શું દેખાય સમજવા જેવું છે આ બધું ચાલો આ પંદર વીસ મિનિટ વાંચું પંદર વીસ મિનિટ હા પાડો તો નહી તો પછી કીર્તન ભક્તિ લઈએ આપણે કીર્તન ભક્તિ કરવી હોય તો કીર્તન ભક્તિ છે વાંચવું છે કે આ દાદા ભગવાન વાત બધાની સાથે વાંચો ને એમાં દાદા ભગવાન ફોડ આપણને વધારે પડે તમે એકલા ઘરે વાંચો ને ફાયદો થાય પણ જ્યારે આપણે આ સમૂહમાં વાંચીએ ને બહુ ફાયદો થાય એટલે પાછું આપણે અત્યારે ચા પીવા જશું તો ચા કોણ પીશે એ તરત અંદર આખવાનું કે ફાઇલ નંબર એક એનો નિકાલ કરે છે ફાઇલ નંબર એક એટલે પોતાના મન વાણી કાયા આને કઈ કેવું ના પડે આને અંદર ચાની ફાઇલ આવી હોય ને પહોંચી જ જાય એમાં અમુક લોકો તો કોફી પીવા પહોંચી જાય અમુક લોકો ઉકાળો પીવા પહોંચી જાય જોજો આખું જેવી તો કોફી તો ઘરેથી લાવી ને એક તો અહીંયા પીવી મફત ની અને ઉપરથી ડાયો થાય પાછો આ જોજો આપણી પાસે શું શું કરાવડાવે બોલાવું છું અરે સાંભળજો આનું ટાઈટલ છે અન્યાયી વ્યવહારનું પ્રાયશ્ચિત મુમુક્ષુ મુમુક્ષુ એટલે પ્રશ્ન કરતા જેને જ્ઞાન નથી લીધું એને મુમુક્ષુ કહેવાય વ્યવહાર વ્યાપાર અને અન્ય પ્રવૃત્તિમાં અન્યાય થતો લાગે અને તેથી મનને ગ્લાની થાય ખેદ ગ્લાની એટલે ખેદ તેમાં જો વ્યવહાર જોખમાય તેમાં જો વ્યવહાર જોખમાય તેના માટે શું કરવું આપણાથી જો આવો કોઈ અન્યાય થતો હોય તો તેનું શું આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન હોવું જોઈએ જ્યાં જ્યાં કોઈને અન્યાય થાય ત્યાં આલોચના પ્રતિક્રમણ હોવું જોઈએ ફરી અન્યાય નહીં કરવું

વારે ઘડીએ પશ્ચાતાપ કરવો પડે મને ફરી એવો દોષ થાય અને અને ફરી એવો દોષ થાય તો ફરી પશ્ચાતાપ લેવો જોઈએ એમ કરતા દોષ ઓછો થાય તમારે ના કરવો હોય તો પણ અન્યાય થઈ જશે થઈ જાય છે એ હજુ પ્રકૃતિ દોષ છે પ્રકૃતિ દોષ એટલે આ રિલેટિવ નો દોષ ખ્યાલ આવે મહાત્માઓ પ્રકૃતિ આ રિલેટિવ કેવું છે દોષ કરીએ જાય અને પછી ગમે ત્યાંથી પોતે અંદરથી આશ્વાસન લઈ લે અને આશ્વાસન લઈને પશ્ચાતાપ કરવા ના દે દોષ કરે બહુ દોષ કર્યા કારણ કે પ્રકૃતિ દોષ છે આ પણ આશ્વાસન લઈ લે અને આશ્વાસન લઈને પશ્ચાતાપ ખરા દિલથી કરવા ના દે એટલે દાદાએ શું કહ્યું તમારે ના કરવો હોય તો પણ અન્યાય થઈ જશે થઈ જાય છે એ હજુ પ્રકૃતિ દોષ છે એ પ્રકૃતિ દોષ એ તમારો એમને કેજો ખુરશીનો અવાજ ના કરે ખુરશીમાં બેસી જાવ ખાલી અત્યારે આ વાંચન થતું હોય દાદાની વાણી છે આ આ પ્રકૃતિ દોષ એ તમારો પૂર્વ દોષ છે આજનો આ દોષ નથી આજે તમારે સુધરવું છે પણ આ થઈ જાય છે એ તમારો પહેલાનો દોષ છે એ તમને પજવ્યા વગર રહેશે નહીં માટે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કર કર કરવું પડે પ્રશ્ન કરતા આપણે આપણને સહન કરવું પડે છે તો એનો રસ્તો શો દાદાશ્રી તો સહન આપણે તો સહન કરી જ લેવું ખાલી બોમ બરાડો નહીં પાડવો સહન કરવું તે પણ પાછું ક્ષમતા પૂર્વક સહન કરવું મહાત્માઓ શબ્દ પકડજો સહન કરવું એ અહંકારનો ગુણ છે અને ક્ષમતા સહન કરવું એ સમજણ દ્રષ્ટિ સાથેનો ગુણ છે સામાને મનમાં ગાળો ભાંડીએ નહીં સામાને મનમાં ગાળો ભાંડીને નહીં પણ સમતાપૂર્વક આ જે હમણાં આગળ વાંચ્યું આપણે ક્ષમતાપૂર્વક સહન કરવું સામાને મનમાં ગાળો ભાંડીને નહીં પણ સમતાપૂર્વક કે ભાઈ તે મને કર્મમાંથી મુક્ત કર્યો મારું જે કર્મ હતું તે મને ભોગવડાવ્યું અને મને મુક્ત કર્યો માટે એનો ઉપકાર માનવો એ સહન કઈ મફત કરવું પડતું નથી આપણા જ દોષનું પરિણામ છે એટલે સામેવાળો તમને જે કઈ પણ ભોગવવાનું આપે છે એમાં એનો દોષ નથી આપણા દોષનું પરિણામ છે પ્રશ્ન કરતા મને મને આ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન લખી આપો ને જ્ઞાની પુરુષનું કન્ફર્મેશન કરાવી આપો કે આ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન હું કરતો થઉં દાદાશ્રી હા એ તો કરવું જ પડે ને એ તમને અહીં શીખવાડશે પ્રશ્ન કરતા અને પ્રતિક્રમણ તો બીજાના દોષ જોવાય એના ઉપર જ પ્રતિક્રમણ પ્રશ્ન કરતા પૂછે છે અને પ્રતિક્રમણ તો બીજાના દોષ જોવાય એના ઉપર જ પ્રતિક્રમણ દાદાશ્રી બસ બીજાના દોષ એકલા નહીં દરેક બાબત ખોટું બોલાયું હોય અવડું થયું હોય જે કંઈ હિંસા થઈ ગઈ હોય ગમે તે પાંચ મહાવ્રત તોડાયા હોય એ બધા ઉપર પ્રતિક્રમણ કરવાના પાંચ મહાવ્રત એટલે અહિંસા સત્ય અચૌર્ય અપરિગ્રહ અને બ્રહ્મચર્ય પ્રશ્ન કરતા ખોટું કરનારો જુદો છે પછી કેમ પ્રતિક્રમણ કરવાનું દાદાશ્રી જુદો છે એમ નહીં પોતે નથી કરતો ખોટું કરનાર પાસે જોવો સાંભળજો જુદો છે એમ નહીં પોતે નથી કરતો ખોટું કરનાર પાસે પ્રતિક્રમણ કરાવડાવે છે પ્રતિક્રમણ શુદ્ધાત્મા પોતે નથી કરતો એટલે સાંભળો મહાત્માઓ જેણે ભૂલ કરી છે એની પાસે આપણે પ્રતિક્રમણ કરાવડાવવાનું છે ભૂલ કોણે કરી શુદ્ધાત્માએ બોલો બોલોને કોણે કરી હે કોણે આ ફાઇલ નંબર એક એટલે કે પ્રકૃતિએ પ્રકૃતિએ ભૂલ કરી તો પ્રકૃતિ પાસે પ્રાયશ્ચિત કરાવવાનું છે કરનાર પાસે કરાવવાનું છે શુદ્ધાત્મા નહીં આ દાદા ભગવાન ફોડ આપે છે જ્ઞાન લીધા પછી પ્રત્યેક ધર્મે પ્રતિક્રમણ એટલે દાદા ભગવાન શું કહે છે કે દરેક ધર્મ અત્યારે સંસારમાં જેટલા છે એમાં પરિણામ પામે એવું કયું છે તો કે પ્રતિક્રમણ ટાઈટલ સર્વોત્તમ વ્યવહાર ધર્મ આપણા આખા સંસારમાં ઊંચામાં ઊંચો વ્યવહાર ધર્મ કયો છે આમાં દાદાશ્રી જૈન ધર્મનું ઊંચામાં ઊંચું હોય તો પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન એ મોટામાં મોટું છે જો કે બીજા લોકોના ધર્મમાં છે પણ તે કેવું બાંધે ભારે ક્ષમા માંગવામાં આવે છે બાંધે ભારે એટલે શું કે આજે આખા દિવસમાં જે કંઈ પણ હિંસા થઈ હોય એની હું ક્ષમા માંગુ છું એટલે ભૂલ દેખાય અથવા નાય દેખાય બાંધા ભારે દરેક ધર્મમાં છે પણ ભારે ક્ષમા માંગવામાં આવે છે એવું દરેક ધર્મમાં છે પણ તે કેવું મુસ્લિમ ધર્મમાં છે ક્રિશ્ચન ધર્મમાં છે ક્ષમા માંગવાનો રિવાજ તો બધેથી ચાલતો આવ્યો છે પણ જે વિતરાગોએ બતાવ્યો છે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન એટલે ગુરુની હાજરી થકી આલોચના પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન એ બહુ સાયન્ટિફિક વૈજ્ઞાનિક વસ્તુ છે તરત ફળ આપનારી છે પેલા ક્ષમા માંગવાથી એ પેલા એટલે બીજા ધર્મોમાં ક્ષમા માંગવાથી તો પાપ ઓછા થાય એટલું જ અને આ પ્રતિક્રમણથી તો પાપ ખલાસ થઈ જાય ભગવાને કહ્યું છે કે આલોચના પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન એ સિવાય વ્યવહાર ધર્મ જ બીજો નથી મહાત્માઓ સાંભળો છો મનુષ્યમાં કોઈ વ્યવહાર છે જ નહીં અને વ્યવહાર છે તો ધર્મ નથી પણ વ્યવહાર ધર્મ

શું કીધું દાદા આલોચના કરી એટલે આલોચના એટલે ભૂલ દેખાય અને પછી પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન ને રોકડું કરી લે કેશ કરી નાખ એવું પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કર કે આખી ભૂલ ધોવાઈ જાય એટલે દાદા શું કે છે આલોચના કરી પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કેશ કર એને ભગવાને વ્યવહાર નિશ્ચય બેવું કહ્યું કેવી સરસ વાત છે બધાની સમજાય બધાને મહાત્મા ફરીથી બોલું છું ધ્યાન અહીંયા આપજો કોઈ આવે જાય એની પર નહીં આપતા કોઈ આવે જાય એની જોડે આપણે લેવા દેવા નથી ફરીથી બોલું છું અને પછી આલોચના કરી પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કેશ કર એને ભગવાને વ્યવહાર નિશ્ચય બેવ કહ્યું પહેલા વાક્યમાં શું કીધું વ્યવહાર ધર્મ કીધો મહાત્માઓ કેટલી સરસ વાત કરી દાદાએ વ્યવહાર ધર્મ કોને કીધો અને બીજામાં વ્યવહાર નિશ્ચય દેવ કહ્યું પ્રતિક્રમણ કરાવડાવ્યું આલોચના એટલે આલોચના કરી પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન કેશ કર્યું એટલે કે નિશ્ચયને નિશ્ચય સ્વરૂપે રાખ્યું અને વ્યવહાર ચોખ્ખો થયો પણ એ થાય કોને સમકિત થયા પછી સમકિત થયા પછી ત્યાં સુધી કરવું હોય તો એ ના થાય તે સમકિત થતું નથી ને છતાંય કોઈ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન આપણે ત્યાં શીખી જાય તોય કામ કાઢી નાખે ભલે નોધારું શીખી જાય તોય વાંધો નથી નોધારું એટલે બાંધે ભારે બહુ નહીં મહાત્માઓ સાંભળો તમારો ટાઈમ ના બગાડતા આ વાંચવાનો તમારા ભાગે મને આ લાભ મળ્યો છે તમે બધા પુણ્યય છે તમારી અને આ જો ચૂકી જશો તો ઘરમાં ઊંઘવા માં ટાઈમ જતો રહેશે અહીંયા આવીને દાદાએ કીધું છે કામ કાઢી લેજો આ નહીં તો તમારી આ પ્રકૃતિ છે ને તમને દાદાનું કામ કાઢવા નહીં દે બપોરે સુડાવી દેશે ઘરના કામ કરવાનું કહેશે અને અહીંયાની કિંમત ઘટાડી દેશે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન આપણે ત્યાં શીખી જાય તોય કામ કાઢી નાખે ભલે નોંધારું શીખે જાય તોય વાંધો નથી એને સમકિત સામું આવીને ઉભું રહેશે ના થયું હોય ને તો સામું આવીને ઉભું એટલે દાદા ભગવાન હતા ને અત્યારે ભગવાન જેની હાજરીમાં અત્યારે આ વાંચું છું આપતા વાણી બહુ જરૂરી છે બધા સમજો હું તો બધા મહાત્માને કહીશ અઠવાડિયું બપોરે આરામ કરવાની પ્રેક્ટિસ ભૂલી જજો નહીં તો આ ચૂકી જશો આ તક પાછી નહીં મળે તમને કોઈને અને આપણી અંદર એવું છે નહીં કે આ વાંચીએ જેના જેના આલોચન આલોચના પ્રતિક્રમણ સાચા હોય તેને આત્મા પ્રાપ્ત થયા વગર રહે જ નહીં કેટલી મોટી વાત મહાત્માઓ શુદ્ધાત્મા પ્રાપ્ત કરવો હોય ને દાદા ભગવાન હતા ત્યારની વાત કરું છું આ જેના આલોચના અને પ્રતિક્રમણ સાચા હોય તેને આત્મા પ્રાપ્ત થયા વગર રહે જ નહીં પ્રશ્ન કરતા એટલે કે મુમુક્ષુ કઈ પણ પોતાનાથી પાપ થઈ જાય ત્યાર પછી એને પ્રાયશ્ચિત માટે વ્રત વ્રત એવું કંઈક કરે ત્યાર પછી આત્માનું શુદ્ધિકરણ થઈ જાય તો એવો ઉપાય આપો ફરીથી વાંચું છું કંઈ પણ પોતાનાથી પાપ થઈ જાય ત્યાર પછી એને પ્રાયશ્ચિત માટે વ્રત કે એવું કંઈક કરે ત્યાર પછી આત્માનું શુદ્ધિકરણ થઈ જાય તો એવો ઉપાય આપો દાદાશ્રી એ બધું અમે અહીં જોડે જોડે આપીએ છીએ બધી દવા આપું છું તમામ પ્રકારની દવા એનું આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન બધા જ પ્રકારનું દાદાશ્રી પ્રતિક્રમણનો અર્થ શું એ તમે જાણો છો પ્રશ્ન કરતા ના દાદાશ્રી તમે જેવું જાણતા હોય તેવું કહો પ્રશ્ન કરતા પાછા વળવું પાપથી પાછા વળવું કેવો સરસ ભગવાને ન્યાય કર્યો છે કે ભાઈ પાપથી પાછા વળવાનું એનું નામ પ્રતિક્રમણ પણ હજુ પાપ તો ઊભા જ રહ્યા છે તેનું શું કારણ પ્રશ્ન કરતા એ તો તમે જ સમજાવો એક તો આલોચના બીજું પ્રતિક્રમણ અને ત્રીજા છે પ્રત્યાખ્યાન આ ત્રણ શબ્દો કમ્પ્લીટ હજી મને ક્લિયર નથી થતા દાદાશ્રી પ્રત્યાખ્યાન એટલે હું એ વસ્તુને આજે છોડી દઉં છું ત્યાગ કરું છું એ એનો ભાવાર્થ છે વસ્તુને છોડી દેવી હોય તો પ્રત્યાખ્યાન કરું છું પ્રશ્ન કરતા પસ્તાવો કરું છું એ પ્રતિક્રમણ અને કહે આ પ્રમાણે નહીં કરું એ પ્રત્યાખ્યાન દાદાશ્રી હા પસ્તાવો એ પ્રતિક્રમણ કહેવાય હવે પ્રતિક્રમણ કર્યું તો પછી ફરી એવું અતિક્રમણ ન થાય કે ફરી હવે નહીં કરું એનું નામ પ્રત્યાખ્યાન

જય સચિદાનંદ દાદા ભગવાન ના અસિંહ જય જયકારો દાદા ભગવાન ના અસિંહ જય જયકારો દાદા ભગવાન ના અસિમ જય જયકારો દાદા ભગવાના અસીમ જય જયકારો કારો

અસીમ જય જયકારો દાદા દા ભગવા અસિમ જય જયકારો દાદા ભગવાન ના અસીમ જય જયકારો દા ભગવા અસિમ જય જયકારો દાદા ભગવાન ના અસીમ જય જયકારો દા ભગવા જય જયકાર દાદા ભગવાના અસિમ જય જયકારો દાદા ભગવાસી જય જયકારો દ ભગવાન ના અસિમ જય જયકારો ભગવા

सिम जय जय जयकारो दा भॻवान सिम जय जय ारो दादा भगवान ना असिम जय जय जयकारो दादा भगवान ना અસીમ જય જયકાર દ ભગવાન ના હસી મજય જયકારો દાદા ભગવાના અસીમ જય જયકારો દાદા ભગવાન ના હસી મજ જયકારો દાદા ભગવાના અસીમ જય જયકારો દાદા ભગવાન ના म जय जयकारो दादा भॻवान नायाम जय जय ारो दादा भॻवान नासीम जय जय कारो दादा भॻवान नायो सीम जय जय दादा भगवान भॻवान ना जय कारो दादा भॻवान हसीम जय कारो दादा भॻवान ना जय कारो दादा भगवान भॻवान हसी जय कारो દા ભગવાન ના અસીમ જય જયકારો દાદા ભગવાન ના હસીમ જય જયના દાદા ભગવાન ના અસીમ જય જયકારો દાદા ભગવાન હસીમ જય જય ભગવાન ના હસીમ જય જયકારો દાદા ભગવાન ના હસીમ જય જયકારો દાદા ભગવાન ના અસીમ જય જયકારો દાદા ભગવાન ના जय जयकारो दादा भगवान ना असीम जय जयकारो दादा भगवान नासी मय जय दादा भगवान नासि म जय जयकारो दादा भॻवान नासी जय जय दा भॻवान नासिम जय जयकारो दादा भॻवान सीम जय जयकार दा भॻवान नासिम जय जयकारो दादा भॻवान सीम जय जयकार जय जय कारो दादा भगवान नायो सीम जय जय कारो दादा भगवान ना सीम जय कारो दादा भगवान आयो सीम जय जय कारो <ifica> -da -da દાદા ભગવાનના ના અસીમ જય જયકારો દાદા ભગવાન અસીમ જય જયકારો જય સચિદાનંદ મહાત્મા અત્યારે ચા માટે વિરામ ચાર વાગે આપણે ભેગા થશું ચાર થી છ સવા છ સુધી અને રાત્રે આઠ થી દસ આરતી પદ અને કઈ ને કઈ આપણું આ સામાયિક કઈ પણ અત્યારે ફરીથી ઉઘાડો પ્રયોગ ખુલ્લો પ્રયોગ કયો તે કે રિલેટિવ ચા પીવા જાય છે હું શુદ્ધાત્મા જોયા કરું છું રિલેટિવ ની ક્રિયા રિલેટિવ ને થાક લાગ્યો તો રિલેટિવ ને લાગ્યો મને નહીં આ અભ્યાસ આજે આખો દિવસ આપણે અભ્યાસ કરવાનો છે કાયાની ક્રિયા એ હું પોતે નથી અને હું કરતો પણ નથી મન વચન એટલે કે વાણી અને કાયાની ક્રિયા કરનારો આપમેળે કર્યા કરે છે જય સચ્ચિદાનંદ